एफआईसी चैनल में आज आप जानीशू त्रण वर्ष नु बाळक आखी मूर्ति गळी गयो ए पछी शू थयु केम थयु केवी रीते थयु। स्वागत छे आपणुं एफआईसी चैनल में। ए पहला जोईए आजना महत्वना समाचार। कोरोना वेक्सिन पर महत्वना समाचार। 12 थी 17 वर्षना बाळकों माटे मॉडर्ना यूरोपनी मंजूरी। फाइजर बाद मॉडर्ना बीजी वेक्सिन। अमेरिका में दुनियाना सौथी वधु कोरोनाना दर्दी मळी आव्या। अमेरिका में जेनी सारवार नथी एवी फंगस दर्दियों में झड़पथी फैलाई रही छे। एक दिवस में अमेरिका में कोरोनाना 67,000 थी वधु नवा केस नोंधाया, जे दुनिया में सौथी वधु। 1962ના યુદ્ધ બાદ પ્રથમ વખત એલએસી પર ભારતના આશરે 2 લાખથી વધુ સૈનિકો તૈનાત। તો બીજી તરફ ચીન સેનાએ પણ ભારતીય સીમાની આજુબાજુ આશરે 2 લાખ સૈનિકો ગોઠવ્યા। ભારતમાં પહેલો કેસ તેલંગાણાની એક લોકસભા સાંસદ દ્વારા મતદારોને રૂપિયા વહેંચવાના ગુનામાં સ્થાનિક અદાલતે 6 માસની જેલની સજા ફટકારીને ₹10,000 નો દંડ પણ ફટકાર્યો। તેલંગાણાના રાષ્ટ્ર સમિતિના સાંસદ એમ કવિતા અને તેમના સાથીને રંગે હાથ પકડ્યા હતા। ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર ઉઠલાવવાના આરોપમાં અણધાર્યો વળાંક। રાંચીની એક હોટલમાંથી શાકભાજીના વેપારી અને મજૂરની ધરપકડ। ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ગંભીર અકસ્માત સર્જાયો। क्रिकेट रमती वखते बॉल गटर में पड़ो। बॉल ऑपरेटर ना ना पाड़वा छता 4 युवकों एक पची एक गटर में घुसया। जेरी गैस थी बेना मौत, बेनी हालत गंभीर। छेल्ला 24 कलाक दरमियान महाराष्ट्र में भूस्खलन अने वरसाद ना कारणे 150 थी वधु ना मौत, 100 थी वधु लापता, 1,30,000 थी वधु लोगों नुं स्थळांतर। પૂરથી 54 ગામોનો સંપર્ક ખોરવાયો। કોકણના રાયગઢમાં સૌથી વધુ વિનાશ। પૂરની પરિસ્થિતિ વિકટ બનતા વડોદરામાંથી એનડીઆરએફની 4 ટીમો રવાના। ગુજરાતમાં મેઘમહેર, ગીર સોમનાથમાં વહેલી સવારથી જ વરસાદ। મધ્ય ગુજરાતમાં સવારથી ઝરમર ઝરમર વરસાદ। અઠવાડિયાથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર। ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર સુરત શહેરમાં ચોંકાવનાર કેસ। 3 વર્ષના બાળકને કોરોના વગર જ મ્યુકર માઇકોસિસ। બાળકની હાલત ગંભીર, હાઈપર સેન્ટરમાં રિફર। વિશ્વમાં ભારતીય ખેલાડીઓનો ડંકો। પ્રિયા મલિકે કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો। 2 દિવસમાં ભારતવાસીઓનો આ બીજો મેડલ। મેડલ ટેબલની વાત કરીએ તો 3 ગોલ્ડ અને 2 સિલ્વર સાથે જાપાન 1 નંબર પર અને ચીન 2 નંબર પર। હવે આપણે સમાચાર વિસ્તારથી જોઈશું। બાળકોને એકલા છોડી દેવાનું પરિણામ કેટલું ભયાનક આવે છે તેનું ઉદાહરણ તાજેતરમાં સામે આવ્યું। કર્ણાટકના બેંગ્લોરમાં આ ચોંકાવનારી ઘટના બની, જ્યાં 3 વર્ષનો એક બાળક આશરે 5 સેન્ટીમીટરની લંબાઈવાળી ગણેશ મૂર્તિ ગળી ગયો, જે બાદ થોડા સમયમાં જ તેની છાતીમાં દુખાવો થવા લાગ્યો અને લાળ ગળવામાં પણ તકલીફ થવા લાગી। બાળકની તબિયત ઝડપથી બગડતી જોઈ મા બાપના હોશ ઉડી ગયા। આ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરને એક્સરે કર્યા પછી ખબર પડી કે મૂર્તિ અન્નળીના ઉપરના ભાગમાં ફસાઈ ગઈ છે। બાળકની બગડતી હાલત જોઈ ડોક્ટરોએ તમામ પરીક્ષણો કર્યા પછી તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, જ્યાં એનેસ્થેસિયા આપ્યા બાદ એન્ડોસ્કોપી દ્વારા મૂર્તિને બહાર કાઢવામાં આવી। આ માટે ડોક્ટર મનીષ રાયની ટીમે ભારે જહેમત ઉઠાવી બાળકને એક મોટી મુસીબતમાંથી બચાવી લીધો। સમાચારમાં અત્યારે બસ આટલું જ। જોતા રહો એફઆઈસી ચેનલ।